सर नमस्कार विद्यार्थी मित्रों, छेला लेक्चर में आपणे जतनी चक्र नंबर 2 ની શરૂઆત કરી હતી। મૂળભૂત ખ્યાલ અને સંકલ્પનાઓ। તો આજનો જે ક્વેશ્ચન છે તે ખૂબ જ અગત્યનો સવાલ છે। सवाल शु कहे कि उत्पादन अने उत्पादन ना साधनों एटले शु अने तेना लक्षणों जनावरों। पांच मार्क्स माटे आ सवाल खूब ज अगत्यनो छे। तो आपणे शुरुआत करीए के उत्पादन એટલે શું, ઉત્પાદનના સાધનો કયા કયા છે, બરાબર। તો સૌથી પહેલા આપણે વ્યાખ્યા લઈએ ઉત્પાદનની, કે ઉત્પાદન કહેવાય કોને। उत्पादन को दृष्टिकोण सर्जन करवानी, दृष्टिकोण सर्जन करवानी प्रक्रिया ने बराबर शू कहवाशे, उत्पादन। सर्जन करवानी प्रक्रिया ने शू कहवाय, उत्पादन कहे छे। હવે તમને એમ થાય સર આ દૃષ્ટિગુણ એટલે શું, તો દૃષ્ટિગુણ એટલે થશે ઉપયોગિતાનો ગુણ। દૃષ્ટિગુણ એટલે શું થાય, ઉપયોગિતાનો ગુણ। હજી પણ ખબર ન પડે તો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે રૂ છે અને એમાંથી કાપડ બને છે, બરાબર। તો રૂ જે છે એ આપણા કાંઈ કામમાં આવતું નથી। રૂમાંથી જ્યારે કાપડ બને છે ત્યારે કાપડમાં શું ઉમેરાય છે, તો કે દૃષ્ટિગુણ ઉમેરાય છે। કાપડમાં ઉપયોગિતાનો ગુણ ઉમેરાય છે, કાપડ પછી આપણા ઉપયોગમાં આવે છે। તો દૃષ્ટિગુણનું સર્જન કરવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાશે, ઉત્પાદન કહે છે। રૂમાંથી કાપડ બનાવવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય, ઉત્પાદન કહે છે। બીજી આપણે વ્યાખ્યા લઈએ કે ઉત્પાદનના સાધનો, ઉત્પાદનના સાધનો કોને કહેવાય, તો દૃષ્ટિગુણનો सर्जन करवानी प्रक्रिया में मददरूप थती बाबतोने शू कहेवाय, उत्पादनना साधनो कहे। દૃષ્ટિગુણનું સર્જન કરવાની જે પ્રક્રિયા છે એમાં જેટલી પણ બાબતો આપણને મદદરૂપ થાય છે એને આપણે શું કહીશું, ઉત્પાદનના સાધનો। હવે હજી પણ આપણે ખબર ન પડે, આપણે એક્ઝામ્પલ લઈએ કે આપણે આની જ વાત કરીએ કે ભાઈ રૂમાંથી કાપડ બને છે એ આપણને ખબર છે, પણ તમે અહીંયા જમીન ઉપર રૂમ ઉપર ડાયરેક્ટ કાપડ બની જાય ન બને,
રૂમાંથી કાપડ બનાવવા માટે પાણીની પણ જરૂર પડે, મશીનની પણ જરૂર પડે, શ્રમિકોની જરૂર પડે, વીજળીની જરૂર પડે, કાચા માલની જરૂર પડે. તો જેટલી પણ બાબતો રૂમાંથી કાપડ બનાવવા માટે પાણી, વીજળી, શ્રમિકો, પૈસા, આ બધી બાબતોને શું કહેવાય? ઉત્પાદનના સાધનો. રૂમાંથી કાપડ એમ નામ નહીં બને વિદ્યાર્થી મિત્રો, આપણે એમાં પૈસા મૂકવા, પૈસા નાખવા પડશે, શ્રમિકો લાવવા પડશે, મશીન લાવવું પડશે, બરાબર? તો જેટલા પણ બાબત છે એને કહેવાય ઉત્પાદનના સાધનો. તો ઉત્પાદનના સાધનો કેટલા છે? 10મા ધોરણમાં તમારે SS માં આવી ગયું છે, બરાબર? ચાલો જોઈએ ઉત્પાદનના સાધનો કેટલા છે. ઉત્પાદનના સાધનો પરીક્ષામાં પૂછાય તો 4 છે. MCQ માં પૂછાય કે ઉત્પાદનના સાધનો કેટલા છે, તો કે 4 સાધનો છે. કયા કયા? તો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આ 4 સાધનો છે. રૂમાંથી કાપડ બનાવવા માટે જમીનની પણ જરૂર પડે, મૂડીની પણ જરૂર પડે, શ્રમની, શ્રમિકોની પણ જરૂર પડે અને નિયોજક. નિયોજન એટલે શું? કે જે વ્યક્તિ દેખરેખ રાખતો હોય, બરાબર? કોઈ પણ કંપની હોય એમાં એક વ્યક્તિ હેડ તરીકે હોય, કે એની નીચે જે 25 મજૂરો કામ કરતા હોય ને, દેખરેખ રાખે, એને પૈસા લાવવાના હોય, જમીન ગોતવાની હોય, આ બધાનું શું કરે? દેખરેખ રાખતો હોય, એ નિયોજક કહેવાય. તો તમારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો આ 4ની જરૂર પડે, ફરજિયાત. આ 4ને કહેવાય ઉત્પાદનના સાધનો. એમના રૂમાંથી કાપડ નહીં બને. તો હવે આપણે શું કરવું છે? 4એ 4ની વ્યાખ્યા અને 4એ 4ના લક્ષણો જોવાના છે. તો ચાલો આપણે વાત કરીએ કે આ બધાની વ્યાખ્યા શું થશે, આ બધાના લક્ષણો કેવા હોય. ચાલો આપણે જોઈએ. સૌથી પહેલા આપણે જે સાધન જોયું હતું, પહેલું સાધન હતું જમીન. તો જમીનની વ્યાખ્યા શું થશે? આપણે એની વાત કરીએ કે પૃથ્વીની સપાટી પરનું, પૃથ્વીની સપાટી પરનું ઉપરનું પડ પૃથ્વીની સપાટી પરનું ઉપરનું બળ કે જ્યાં માનવી વસવાટ કરે છે તેને શું કહેવાય? જમીન કહેવાય. આ તો એકદમ સીધી વ્યાખ્યા છે, આપણને ખબર છે કે પૃથ્વીની સપાટી પર ઉપરનું બળ કે જ્યાં માનવી શું કરે છે, વસવાટ કરે છે, જમીન કહેવાય. પરંતુ આલ્ફ્રેડ માર્શલના મતે અર્થશાસ્ત્રની ભાષામાં જમીન એટલે શું? તો આપણે માર્શલના મતે પણ જમીનની વ્યાખ્યા જોવી પડે કે ઉત્પાદનની પ્રક્રિયામાં માનવીને જે કુદરતી બાબતો મદદરૂપ થાય છે તેને જમીન કહેવાય. જો માર્શલે શું કીધું જમીન વિશે, કે મનુષ્ય છે કોઈ પણ વસ્તુ ઉત્પાદન કરે છે, એને ઉત્પાદન કરતી વખતે એને જે બાબતો મદદરૂપ થાય છે, એ બાબતો કુદરતી બાબતો. એ કુદરતી બાબતોમાં કઈ વસ્તુ આવતું કે હવા, વાદળ, આ
કોઈની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે વળતરની અપેક્ષા સાથે થતું શારીરિક કે માનસિક કાર્ય એટલે શ્રમ પણ કહેવાય. કોઈ વ્યક્તિ હેડ હોય અને નીચે જે કામ કરતા હોય તો એ વ્યક્તિ શું વિચારશે? કોઈની દેખરેખ હેઠળ કામ કરે છે. હવે બીજું શારીરિક એટલે કે જે હાથ પર પડે કામ કરતો એ શારીરિક કામ કહેવાય, અને માનસિક એટલે શું? કે ભાઈ કોમ્પ્યુટર બેહીને કામ કરતો એટલે માનસિક કાર્ય કહેવાય. બંને કાર્ય કરે છે તો એને કહેવાય શ્રમ. અને તે કરનારને શ્રમ જે કરે છે એને શું કહેવાય? શ્રમિક કહે છે. હવે આપણે એનું લક્ષણ જોઈએ. શ્રમ અને શ્રમિક કેવા છે? અવિભાજ્ય છે. બરાબર, તમે શકો નહીં. પાછો શ્રમ કેવો છે? નાશવંત છે. તમને કોઈ પણ એક કાર્ય આપવામાં આવે છે, તમે એ કામ પૂરું કરી રાખો છો તો એ કામ પતી ગયું તો એ નાશવંત. આપણે નાશવંતની વ્યાખ્યા જોઈ લીધી કે જે વસ્તુનો ઉપયોગ કરતાની સાથે જ તેનો અંત આવી જાય એ નાશવંત વસ્તુ કહેવાય. તો શ્રમ પણ એવું છે. તમને કલાકનું કામ આપો તો કલાકમાં કામ પતાય ને તો એ કામનો અંત આવી ગયો. તો શ્રમ કેવો છે? નાશવંત છે. શ્રમના પુરવઠાનો આધાર કોની ઉપર છે? તો કે વસ્તી ઉપર આધાર રાખે છે. શ્રમનો જે પુરવઠાનો જે આધાર છે એ કોની ઉપર આધાર રાખે છે? વસ્તી ઉપર આધાર રાખે છે. એટલે શું? ફોર એક્ઝામ્પલ, કે ભારતમાં 125 કરોડ એટલે કે 125 કરોડ વસ્તી છે, તો એને મીનિંગ શું થયો? કે ભારતમાં સૌથી વધારે શ્રમિકો છે, કામ કરનારાઓની સંખ્યા વધારે છે. બસ તમે ઓસ્ટ્રેલિયામાં જાઓ, ન્યુઝીલેન્ડમાં જાઓ તો ત્યાં વસ્તી હાવ ઓછી છે. બરાબર, ત્યાં કરોડ પણ વસ્તી નથી. આખા દેશની વસ્તી વધી વધે 60-70 લાખ છે, તો ત્યાં શ્રમનો પુરવઠો ઓછો કહેવાય. બરાબર, એટલે કામ કરનારાઓની સંખ્યા ઓછી છે, જ્યારે ભારતમાં કામ કરનારાઓની સંખ્યા કેવી છે? વધારે છે. દરેક શ્રમિકની કાર્યક્ષમતા કેવી હોય? જુદી જુદી હોય. 10 શ્રમિક કામ કરતા હોય તો 10-10 ની કાર્યક્ષમતા એક સરખી નહીં. કોઈ 1 કલાક વધારે કામ કરી શકતું હોય, કોઈ 2 કલાકનું કામ 1.5 કલાકમાં કરી નાખે, કોઈ 1 કલાકનું કામ 4 કલાકમાં કામ કરે, એની શક્તિ પર ડિપેન્ડ કરે છે. દરેક શ્રમિકની કાર્યક્ષમતા કેવી હોય? જુદી જુદી હોય. ક્લાસમાં 60 વિદ્યાર્થી બેઠા હોય તો હું જે મેસેજ ચલાવું ફરજિયાત નથી કે બધાને 1 કલાકમાં યાદ રહી જાય. અમુકને અહીંયા યાદ રહી જાય, અમુકને 2 દિવસ પછી યાદ રહે, એટલે બધાની જે કેચઅપ શક્તિ છે સરખી નથી હોતી. એમ દરેક શ્રમિકની કાર્યક્ષમતા, કામ કરવાની ક્ષમતા પણ એક સરખી હોતી નથી. અને શ્રમિકને મળતા વળતર શું કહેવાય? વેતન કહે છે. બરાબર, એને જે વળતર મળે છે એને શું કહેશું આપણે? વેતન કહેવાય. અને છેલ્લો જે મુદ્દો છે એ પણ સરસ મજાનો છે અને અગત્યનો છે. અગત્યનો એટલા માટે છે કારણ કે આપણે લખીએ ચોથું નિયોજક. તે જમીનને મૂડીને અને શ્રમને આ ત્રણે એક સાથે રાખીને કામ કરનાર વ્યક્તિ છે નિયોજક. બરાબર, તો નિયોજકની આપણે એકદમ સાદી વ્યાખ્યા લખીએ. નિયોજક એટલે વ્યવસ્થાપક. આપણે અંગ્રેજીમાં એને મેનેજર
મેનેજર તમને ખબર પડતી છે કે કોઈ પણ તમે હીરાની ઓફિસ માં જાઓ અહીંયા એક મેનેજર બેઠો અને એની નીચે 20 થી 25 શ્રમિકો કામ કરતા હોય, રત્નકલાકાર કામ કરતા હોય. તો મેનેજર નું કામ શું છે કે બધા જ શ્રમિકોને એક સાથે રાખીને કામ કરવાનું, એ લોકોને પૈસા આપવાના, પૈસા બહાર થી લાવવાના, બરાબર એનું કામ હોય છે. નિયોજક, નિયોજક ઉત્પાદનના સાધનોને, બરાબર ઉત્પાદનના સાધનોને એક સાથે રાખી કાર્ય કરે છે. આ ઉત્પાદનના સાધનને જમીન, મૂડી, શ્રમની અને એક સાથે રાખીને શું કરે છે? કાર્ય કરે છે. ઉત્પાદનના સાધનોનું શું કરે છે? સંયોજન કરે છે. સંયોજન એટલે શું? ભેગા કરીને એક સાથે કામ કરે છે. હવે લક્ષણો જોઈએ. નિયોજક આર્થિક નિર્ણય લે છે. નિયોજક શું કરે છે? આર્થિક નિર્ણય એટલે શું કે ભાઈ ચાલો અત્યારે મારે 10 મશીન નવા લાવવા છે તો પૈસા એને રોકવાના છે, નહીં કે શ્રમિકોને. તો એ 10 લાખના નવા મશીન લાવવા આર્થિક એટલે શું? પૈસા. તો 10 લાખના જે નવા મશીન લાવવા એ નિર્ણય કી લે છે? આર્થિક નિર્ણય નિયોજક લે છે. તે આર્થિક જોખમ ઉઠાવે છે. આર્થિક જોખમ ઉઠાવે છે. તે ઉત્પાદનના સાધનોને નિશ્ચિત વળતર આપે છે. એવું કરે છે કે નિયોજન જે હોય ને મેનેજર, એ જમીનને ફોર એક્ઝામ્પલ કે કોઈ જમીન ભાડે રાખી હોય તો એનું મહિને જે 10,000 ભાડું નક્કી કરેલું એ નિશ્ચિત હોય તો મહિને 10,000 આપી દેવાનું. શ્રમિકનું જે વેતન થતું હોય એ આપી દેવાનું. મૂડી પર જે વ્યાજ થતું હોય એ આપી દેવું. એ બધું નિશ્ચિત છે. તે ઉત્પાદનના સાધનને નિશ્ચિત વળતર આપે છે, પરંતુ તેનું વળતર નિશ્ચિત હોતું, એનું વળતર ન હોય. એને જે નફો થાય એ એનું વળતર, બરાબર. એટલે એનું, એને ક્યારેક 5 લાખ નફો થાય તો ક્યારેક 2 લાખ ની ખોટ પણ જાય. એનું જે વળતર છે અનિશ્ચિત છે, બરાબર. નિયોજન શક્તિ તેનો મૂળ છે. નિયોજન શક્તિ એટલે શું કે જમીન, મૂડી, શ્રમને એક સાથે રાખીને કામ કરવું, બરાબર. ક્યારેક આમ તેમ થાય, જમીન ન મળી હોય, મૂડી ન મળી હોય, શ્રમિકો એક સાથે કામ ન કરતા હોય તો બધાને એક સાથે કામ રાખીને કામ કરવું એ એનો મૂળ છે. અને નિયોજકને મળતા વળતરને શું કહેવાય? નફો કહે છે. બીજો વિદ્યાર્થી મિત્રો, હું તમારા ગ્રુપમાં એક મારા હાથથી લખેલી, બરાબર, હું પોતે તમને લખું છું તો તમને એ પીડીએફ હું તમારા ગ્રુપમાં મોકલાવી આપીશ એક દિવસમાં. તો તમારા બોર્ડ ઉપરથી લખવાની જરૂર નથી, તમને જે પીડીએફ મળી જાય એમાં તમે ગ્રુપમાં લખજો, બરાબર. અને આ સવાલ એકદમ સરળ છે, બરાબર. સિમ્પલ વ્યાખ્યા છે, સિમ્પલ લક્ષણો છે જે આપણે રેગ્યુલર જોતા હોય, જેમ કે મૂડી અચળ ઉત્પાદન છે. તો આપણે બધાને ખબર છે કે મૂડી તમને તમારે જ્યાં જોઈએ ન મળે ને અચળ ઉત્પાદન છે. તો આ ક્વેશ્ચન તમારે 5 માર્કનો છે, પરીક્ષામાં ફરજિયાત પૂછાય છે, બરાબર. અને બાકીનો જે સવાલ છે આપણે આવતા લેક્ચરમાં, ઓકે.